आपनो परिचय आपजो। अहमद भाई पटेल, व्यापारी प्रतिनिधि, खेतीवाड़ी उत्पन्न बजार समिति, जमालपुर, अमदावाद। अहमद भाई, जोवा जाइए तो चोमासु चाली रह्यु छे, पण शाकना एटला भाव वधी रह्या छे, एनुं कारण शुं छे? मुख्यत्वे के शुं कारण है? आ वर्षे खास करीने जे अनराधार वरसाद वर्ष्यो छे, એટલે કે પૂરી સિઝનનો વરસાદ કાં તો 8 દિવસમાં કાં તો 10 દિવસમાં પડી ગયો છે, અને શાકભાજીનું હબ ગણાતા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ અતિ ભારે વરસાદના કારણે ખેતીના પાકો ઉપર આની ભારે અસર થઈ, અને આ ભારે વરસાદના કારણે જે ખેતીના પાકો જે ખેતરોમાં ઉભેલા હતા એને લગભગ 80-90% જેટલું નુકસાન થયું. સ્વાભાવિક રીતે અત્યારે જે પણ કંઈક સિઝનેબલ શાકભાજી માર્કેટયાર્ડોની અંદર આવે છે, એ શાકભાજીની જે ગુજરાતની જે શાકભાજીની આવક છે એ માત્ર ને માત્ર 10-20% જ છે, અને બીજી જે શાકભાજી છે એ પરપ્રાંત એટલે કે મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, રાજસ્થાન છે, આવા રાજ્યોમાંથી આવે છે. મહારાષ્ટ્રમાંથી ખાસ કરીને જે ટમેટા છે, કોથમીર છે, ગવાર છે, એવી રોજબરોજની શાકભાજી, અને જે રાજસ્થાન છે ત્યાંથી ખાસ કરીને મુખ્યત્વે મરચાં અને ભીંડા આવે છે. આમ એકંદરે જોવા જઈએ તો જે પણ અત્યારે કંઈક શાકભાજી આવે છે એ 70-80% જેટલી પરપ્રાંતમાંથી આવે છે, એટલે ત્યાં પણ વરસાદનું પ્રમાણ વધારે હોવાના કારણે ક્યાંક શાકભાજીના સપ્લાયની અંદર તકલીફ પડી રહી છે. એટલે મુદ્દલમાં જે આ શાકભાજીના ભાવ વધેલા છે એ આ અતિ ભારે વરસાદને આભારી છે, અને જ્યારે ખેતરોમાં જ જ્યારે ઘૂંટણ અને કેરસામાં પાણી ભરાયેલા હોય અને ખેતરની અંદર જ જ્યારે કંઈક શાકભાજી બનાવતી હોય તો સ્વાભાવિક છે કે શાકભાજીની આવકોમાં ઘટાડો નોંધાય. એટલે જ્યારે પણ વરસાદ રોકાશે અને નવી શાકભાજીની વાવણી થશે તો આ ભાવ ઘટશે એવું મારું માનવું છે. ગયા વર્ષે જોવા જઈએ, ગયા વર્ષે લસણનું ભાવ હતું 140, ને આ વર્ષે સીધો 20-25 રૂપિયા છે, તો એનું મુખ્ય કારણ શું છે? ગયા વર્ષોમાં ને આ વર્ષોમાં કારણ શું છે? શાકભાજી અને ખાસ કરીને જે આપણે જે લસણની વાત કરી છે, એ લસણનો જે મેન વાવેતર છે એ ખાસ કરીને નંબર 1 પર તો મધ્યપ્રદેશ છે, ત્યાર પછી રાજસ્થાન છે, અને ત્યાર પછી તમિલનાડુ આવે છે. આ લસણનું ઉત્પાદન કરતા અને પકવતા જે ખેડૂતો છે એમણે ગયા વર્ષના ભાવો જોઈને આ વર્ષનું જે લસણનું જે વાવેતર હતું એ પ્રમાણમાં 50%થી વધારીને લગભગ 70-80% જેટલું વાવેતર થયું. આ વાવેતર વધ્યું સાથે સાથે જે ગવર્મેન્ટની જે પોલિસી છે એ ગવર્મેન્ટની પોલિસીના અનુસંધાનમાં ગયા વર્ષે જે કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ હતી એમની ખરીદીને જે આપણે જે લસણની વાત કરી છે, એ લસણનો જે મેન વાવેતર છે એ ખાસ કરીને નંબર 1 પર તો મધ્યપ્રદેશ છે, ત્યાર પછી રાજસ્થાન છે, અને ત્યાર પછી તમિલનાડુ આવે છે. આ લસણનું ઉત્પાદન કરતા અને પકવતા જે ખેડૂતો છે એમણે ગયા વર્ષના ભાવો જોઈને આ વર્ષનું જે લસણનું જે વાવેતર હતું એ પ્રમાણમાં 50%થી વધારીને લગભગ 70-80% જેટલું વાવેતર થયું. આ વાવેતર વધ્યું સાથે સાથે જે ગવર્મેન્ટની જે પોલિસી છે એ ગવર્મેન્ટની પોલિસીના અનુસંધાનમાં ગયા વર્ષે જે કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓ હતી એમની ખરીદીને બાદ કરતા લોકલ જે લસણનું વેચાણ હતું એ લગભગ આ ટાઈમે ગયા વર્ષે 100-120 રૂપિયા કિલો હતું, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક જે કાં તો લસણનું વાવેતર વધ્યું કાં તો એનું ઉત્પાદન વધ્યું, અને આ લસણના ભાવો ખેડૂતોને એવું પાછળથી એવું લાગતું હતું કે ભાઈ આપણને ગયા વર્ષે જે પાછળ આ ભાવો વધારે મળ્યા હતા તો પાછળ પણ મળશે, અને કદાચ એની સંગ્રહ ખોડી થઈ હોય અને કદાચ ખેડૂતો પાસે એનો પૂરતો પ્રમાણમાં જથ્ઠો રહ્યો હોય. અને આ બધા કારણોને મેળવીને અત્યારે જે લસણના ભાવો છે એ લગભગ 15-20 રૂપિયા કિલો હોલસેલમાં છે, અને કદાચ છૂટકમાં 30-40 રૂપિયા કિલો હશે. પરંતુ મબલક ઉત્પાદન અને વેચાણની જે ક્ષમતા હતી એ કદાચ વેચાણ ઓછું થયું હોય અને પાછળથી સ્ટોક રહ્યો હોય એના કારણે અત્યારે ભાવ ઘટ્યા છે એવું મારું માનવું. એક શાકભાજીને લઈને તમે તમારા મંતવ્ય શું છે કે ગવર્મેન્ટને પોલિસી બનાવવી જોઈએ? કેટલાક રાજ્યોની અંદર ખાસ કરીને જે કેરળ છે, પછી કર્ણાટક છે, એવા જે રાજ્યો છે એમની પોલિસી અનુસંધાનમાં જે પણ કંઈ હોલસેલ માર્કેટો છે એ હોલસેલ માર્કેટોની સાથે સાથે જ રિટેલ સેક્ટરને પણ એમણે પ્રાધાન્ય આપ્યું છે. એટલે કે જે વેચાણકર્તા છે એ વેચાણકર્તાને એક નવો પ્લેટફોર્મના ભાગરૂપ અગર જો ધારે તો એ હોલસેલમાં વેચી શકે, અગર જો ધારે તો એ રિટેલમાં પણ વેચી શકે. આનો મુખ્ય ફાયદો એ થાય છે કે માનો કે કોઈ ખેડૂત
પોતાના ખેતરમાં 20 કિલો કે 50 કિલો કે 100 કિલો રીંગણા પકવે છે, એ રીંગણાનો એની પાસે ઓપ્શન હોય કે ભાઈ મારે હોલસેલમાં વેચવા કે છૂટકમાં વેચવા, એટલે એને છૂટકના વેચાણની જો વ્યવસ્થા સરકાર દ્વારા જો પૂરી પાડવામાં આવે, ભવિષ્યમાં ગુજરાત સરકારે આ ટાઈપની વ્યવસ્થા કરેલી કે ભાઈ વસ્ત્રાપુર લેક છે ત્યાં કેરી પકવતા કેરીના જે બગીચાઓ ધરાવતા ખેડૂતો છે એમને કેરીનું વેચાણ કેન્દ્ર ઊભું કરેલું, અને એમાં બંનેનો ફાયદો થયેલો. એક જે વેચાણ કરતા છે એના માલનું વેચાણ થાય સીધે સીધું, અને ત્યાર પછી જે એક ઉપભોક્તા વર્ગ છે એને સસ્તું સારું અને તાજી વસ્તુ મળે. એટલે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે જે કંઈક અન્ય રાજ્યોએ જે આ રિટેલ સેક્ટરના જે મોડેલો અપનાવ્યા છે, આપણા ત્યાં પણ જો કામ થાય એવું છે અને સરકાર એના માટે વિચારણાધીન છે, અને ખાસ કરીને જે ખેત ઉત્પાદન બજાર જે સમિતિઓ છે જેને આપણે શાક માર્કેટો કહીએ છીએ, ભવિષ્યમાં આપણે વેજીટેબલ ઓન વ્હીલ્સ નામની યોજના કોર્પોરેશને ચાલુ કરેલી, કોરોના દરમિયાન સોસાયટીના નાકે અને શેરી મહેલાઓમાં આનાથી શાકભાજી ઉપભોક્તાઓના ઘરે ને નાકા ઉપર આ વેજીટેબલ ઓન વ્હીલ્સ નામની જો વાહન છે એ ત્યાં પોરોના નાકે ઊભો રહે, શાકભાજી ઉપભોક્તાઓ એના ત્યાંથી શાકભાજી લે એવી એક સુંદર વ્યવસ્થા હતી જ. તદુપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ આવા ડુંગળી બટાકાના વેચાણ કેન્દ્રો વાહનો મારફત ગોઠવેલા, એવી સુંદર વ્યવસ્થાઓ અત્યારે જો હોય તો ચોક્કસપણે અમદાવાદના જે વિસ્તારો જે 60-65 વોર છે વોરવાઇઝ આવી વેચાણની વ્યવસ્થા થાય તો ચોક્કસપણે આવા જે શાકભાજીના જે અત્યારે જે ભડકે ભરતા ભાવો છે એમાંથી ગૃહિણીઓના બજેટને પોસાય, અને ગૃહિણીઓ ખાસ કરીને જે અત્યારે કોઈ પણ શાકભાજી 100-150ની કિલો ઉપર છે એમાંથી એને રાહત મળે. એટલે સરકાર જો ધારે અને ખાસ કરીને જે આવી જે વિચારણાધીન યોજનાઓ છે એને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકીને એક જે શાકભાજીના વેચાણ કેન્દ્રો, ખાસ કરીને જે અત્યારે આપણી પાસે સસ્તા અનાજની દુકાનો જ છે, એ સસ્તા અનાજની દુકાનોની અંદર સાથે સાથે એમાં ડુંગળી બટાકાનું વેચાણ થાય કે બીજી અન્ય શાકભાજીનું વેચાણ થાય તો ચોક્કસપણે આ જે વધેલા ભાવોથી પબ્લિક અને પ્રજાને છુટકારો મળે એવું મારું ચોક્કસપણે માનવું છે.